નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, એક નવી ભરતી જાહેર થઈ છે, લાયકાત છે 10 પાસ પ્લસ આઈટીએ જરૂરી ટ્રેડ સાથે. ફોર્મ ભરવાની તારીખ છે 15-8-2020થી શરૂ થાય છે. શું છે ભરતી તેના વિશે તમને વિગતથી માહિતી આપીશ, પરંતુ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી આવનારા સમયની કોઈ બી નોટિફિકેશન કે અપડેટ આવે તો તમારા સુધી સૌપ્રથમ તમને એની જાણ થાય. અથવા તો તમે જો ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તેના સિલેબસ મુજબના વિડીયો આપણા પ્લેલિસ્ટમાં આવે છે, તો તેનો પણ તમે ચોક્કસથી લાભ લઈ શકો. સાથે સાથે ટ્રીક સાથેના વિડીયો આવી રહ્યા છે, જેનો પણ તમે લાભ લેશો તેવી જે છે એક વિનંતી પણ કરું છું. તો આજની જે વિડીયો શું છે એ તમારા સુધી જે છે માહિતી આપું છું, બધી માહિતી આપીશ. તો ભરતી આવે છે, નગરપાલિકા ગોધરા જિલ્લો છે પંચમહાલ, અને સાથે સાથે એપ્રેન્ટિસની ભરતી છે એની જાહેરાત થઈ છે. ગોધરા નગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે, જેના અનુસંધાને નીચે કોષ્ટકમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી ચીફ ઓફિસર નગરપાલિકા ગોધરાના નામે તારીખ 15-8-2020થી તારીખ 22-8-2020 સુધીમાં બંને તારીખ સહિત રજિસ્ટર પોસ્ટ આઈડીથી મોકલી આપવામાં જાણ કરવામાં આવે છે. ટ્રેડનું નામ છે પંપ ઓપરેટર કમ મિકેનિક, જરૂરી લાયકાત છે 10 પાસ પ્લસ આઈટીએ, સમયગાળો અને સ્ટાઇપન્ડ નીચે નિયમ મુજબ છે. પ્લમ્બર છે, હેલ્થ સેનેટરી છે, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા, વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે. તમે લાયકાત જોઈ શકો છો અને બીજી પણ ડિટેલ છે બાજુમાં આપી છે. અકાઉન્ટન્ટ છે, બેંક ઓફિસ આસિસ્ટન્ટ છે, ડ્રાઈવર કમ મિકેનિક છે. ઘણી બધી જગ્યા છે, 9 જેટલી જગ્યા છે. હવે બીજી પણ બાબત છે, અરજદારે જે વેબસાઇટ આપી છે તેના પર રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, તેમજ અરજી સાથે તેની રિસિપ્ટ મેળવી. વયમર્યાદા છે 18-35 વર્ષ સુધીની રહેશે. અરજદારે અરજી સાથે શાળા છોડીનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત દર્શાવવાની રહેશે. સાથે સાથે સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપેન્ડ પેટે દર મહિને આપવામાં આવશે. એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલા ગણાશે. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવું જોઈએ. તો જે આ બાબત છે, હવે અત્યારે ભરતીનું કઈ રીતે છે તે તમે બધા જાણો છો બરાબર. તો એક વર્ષ જે છે એપ્રેન્ટિસનો ટાઈમ 1 વર્ષ કે વધુ હોય તો અત્યારે જે છે તમે આમાં જોઈન થઈ શકો છો બરાબર. તો જેવો લોકોને પણ ઇન્ટરેસ્ટ હોય અમે જોઈ શકે છે. ઓકે, તમને કદાચ ઇન્ટરેસ્ટ ન હોય તો એવા લોકોને મોકલો કે જેમાં જે લોકો આમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, જેથી કરીને આપણો એક પર્પઝ છે કે બીજા લોકોનો મદદરૂપ થાય, તો એ પર્પઝ પણ આપણો સેટિસ્ફાય થાય. તો આજના વિડીયોમાં આટલું, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, નવી અપડેટ સાથે અને નવી નોટિફિકેશન સાથે. તો આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.